જે લોકો પોતાના જીવનનું બધું ટેન્શન છોડીને મોજ મસ્તી કરવાના શોખીન છે તેના માટે દીવ સૌથી બેસ્ટ સ્થળ છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવવાનું પસંદ કરે છે, કારણ કે આ સમયે અહીં ફેસ્ટા દી દીવ મ્યુઝિક ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે। આ ફેસ્ટિવલ દરમિયાન આખા દીવને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે। એ સિવાય પણ દીવની એવી ઘણી પ્રાઇવેટ વાતો છે જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોવ। જો તમે જાણવા માગો છો તો ધ્યાનથી આ વિડિયો અંત સુધી જરૂર જોજો। તે પહેલાં એક લાઇક કરીને નવા વ્યાસો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, દીવને મિની ગોવા પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં આલ્કોહોલની કિંમત, દરિયા કિનારો અને લોકોની જીવનશૈલી બધું ગોવા જેવું જ છે। આટલું જ નહીં મિત્રો, જે રીતે ગોવામાં પોર્ટુગીઝોએ રાજ કર્યું હતું એવી જ રીતે દીવ અને દમણમાં પણ પોર્ટુગીઝોનું રાજ હતું। એટલે જ તો અહીં આજે પણ તે સમયના કિલ્લાઓ, લાઇટ હાઉસ અને દરિયા વચ્ચે જેલ મોજૂદ છે। મિત્રો, તમને વધુ જણાવી દઈએ કે પોર્ટુગીઝોના શાસનકાળ દરમિયાન દીવ એક વ્યાપારિક શહેર હતું અને તે લોકોએ અહીં ઈસવીસન 1535થી લઈને 1961 સુધી રાજ કર્યું હતું। ત્યારબાદ વર્ષ 1961માં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું મિશન વિજય સફળ રહ્યું અને દીવ અને દમણનો ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો। દીવમાં આવેલું નાગવા બીચ સૌથી પ્રખ્યાત છે। આ બીચ પર જ સૌથી વધુ પ્રવાસીઓ આવવાનું પસંદ કરે છે। જી હા મિત્રો, ગોવા જેમ આ બીચ પર પણ તમને રંગીન લોકો મોજ મસ્તી કરતા જોવા મળશે। અહીં પેરાશૂટ, વોટર બોટ અને ક્વાડ બાઇક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેમાં તમે પૈસા ખર્ચીને આનંદ માણી શકો છો। તે સિવાય અહીં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો પોર્ટુગીઝોએ બનાવેલું સેન્ટ પોર્ટ સર્ચ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે। આટલું જ નહીં, ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો અહીંનો કિલ્લો પણ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે। લગભગ ઈસવીસન 1600મી સદીમાં બનાવેલા આ કિલ્લામાં આજે પણ તોપ અને તલવાર જેવા સામાન તમને જોવા મળશે। આ કિલ્લાની બાજુમાં જ એક લાઇટ હાઉસ પણ છે। તે ઉપરાંત અહીં આવેલું ચક્રતીર્થ બીચ પણ ખૂબ જ પ્રખ્યાત છે। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જલંધરને મારવા માટે અહીંથી જ ચક્ર ચોડ્યું હતું, તેથી આ બીચને ચક્રતીર્થ બીચ કહેવાય છે। અહીં એક ખૂબ જ જૂનું શિવલિંગ પણ છે, જેને સનસેટ પોઈન્ટ કહેવામાં આવે છે, જ્યાં વધારે પડતા કપલ્સ તમને જોવા મળશે। આટલું જ નહીં મિત્રો, અહીં દેવકા બીચ પર અમ્યુઝમેન્ટ પાર્ક અને ફાઉન્ટેન પણ ઉપલબ્ધ છે, જે નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે। તે સિવાય પણ અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે, જેની મુલાકાત તમે અવશ્ય લઈ શકો છો। તો મિત્રો, આ છે મિની ગોવા તરીકે જાણીતું આપણા ગુજરાતનું દીવ। મિત્રો, શું તમે ક્યારેય અહીં ગયા છો અથવા તો જવા માગો છો? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ને હા, દીવ લવરિયાઓને આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।